Yeah.
રોકવે તો એમાં બેસીને પણ ઘણા બાળકો શાળાએ ભણવા માટે જતા હોય છે. હવે સૌથી પહેલા આપણે જોઈશું પાના નંબર 1 ઉપર, બરાબર છે? તો એમાં અમે અમદાવાદમાં રહીએ છીએ અને આ રીતે શાળાએ જતા હોય છે, રિક્ષામાં જતા બાળકોનું ચિત્ર છે, બરાબર? ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો તમને? એના પછી નીચે જે ચિત્ર છે એ પુલનું ચિત્ર છે, તો પુલ પસાર કરીને પણ એ લોકોને શાળાએ જવું પડે છે. પછી છે પાના નંબર 2 ઉપર દ્વારકાનું ચિત્ર છે, બરાબર? બેટ દ્વારકા છે, તો ત્યાં આગળ શું હોય છે? દરિયો નજીક છે એટલે દરિયામાં પાણી હોય, બરાબર છે? તો પાણીમાંથી હોડીમાં બેસીને એ લોકોને શાળાએ જવું પડતું હોય છે. પછી છે પાના નંબર 3 ઉપર તમે જોઈ શકો છો ઊંટગાડીમાં બેસીને બાળકો શાળાએ જાય છે, તો એ લોકોની શાળા પણ ઘરથી ઘણી દૂર હોય છે એટલે ચાલીને પણ જઈ શકે નહીં, એટલે એ બાળકો ઊંટગાડીમાં બેસીને શાળાએ જાય છે. એના પછી છે બળદગાડાનું ચિત્ર છે, બરાબર? તો બળદગાડામાં બેસીને પણ બાળકો શાળાએ જતા હોય છે. એ લોકો ગામડામાં રહે છે, ક્યાં રહે છે? ગામડામાં રહે છે, એટલે ગામડામાં શું હોય છે? બળદગાડું હોય છે અને બળદગાડામાં બેસીને બાળકો શાળાએ જતા હોય છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. એના પછીનું ચિત્ર છે એ લોકો છોકરીઓ છે બધી, તો છોકરીઓ એ બધી સાયકલ પર જાય છે. કેવી રીતે જાય છે? સાયકલ પર, જે આપણે ગુજરાતમાં પણ ઘણી ખરી સ્કૂલોમાં સાયકલ લઈને છોકરીઓ શાળાએ જતી હોય છે. એના પછી જોશો પાના નંબર 4 ઉપર, તો 4 ઉપર તમે જોઈ શકો છો પાના નંબર 4 ઉપર એ સ્કૂલ વાનની બસ છે, બરાબર? સ્કૂલ વાન છે, તો આમાં બેસીને પણ બાળકો શાળાએ જતા હોય છે. એના પછી છે જંગલવાળો રસ્તો છે, જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો બધો જંગલનો રસ્તો છે, તો તેમાંથી બાળકો પસાર થઈને શાળાએ જતા હોય છે, બરાબર છે? ઘણી જગ્યાએ જંગલવાળો વિસ્તાર વધારે હોય છે, બરાબર? રહેતા હોય એ બધા ઓછા હોય, પણ જંગલવાળો રસ્તો ખૂબ લાંબો હોય, તો તેમાંથી પસાર થઈને પણ બાળકો શાળાએ જતા હોય છે. એના પછી છે પથરાળા રસ્તો છે, જો તમે ચિત્રમાં જોઈ શકો છો બધા પથ્થરો પથ્થરો વાળો રસ્તો છે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તમને? તો તમે જોઈ શકો છો કે આવા પથરાળાવાળા રસ્તા પર પણ બાળકો ચાલીને શાળાએ જતા હોય છે, કારણ કે બાળકો માટે શાળાએ જવું ઘણું મહત્વનું હોય છે. શાળાએ જવાથી બાળકોને ઘણું નવું નવું શીખવાનું મળે, નવું નવું જાણવાનું મળે છે, બરાબર છે? તો આવા પથરાળવાળા રસ્તા ઉપરથી પણ બાળકો ચાલીને શાળાએ જતા હોય છે. તેના પછી છે પાના નંબર 6 ઉપર વિકલાંગ બાળકો, જો તમે જોઈ શકો છો કે વ્હીલચેર જેવી ખુરશી આવે છે એમાં એક છોકરી બેઠેલી છે અને બીજા વિદ્યાર્થીઓ તેને મદદ કરી રહ્યા છે, તેને જ્યાં જવું હોય ત્યાં એને વ્હીલચેરની મદદથી તેને લઈ જાય છે અને તેને મદદ કરે છે. એટલે આપણી શાળામાં પણ તમારા વર્ગમાં ભણતા બાળકો જો કોઈ બાળક હોય વિકલાંગ, તો આપણે એને જરૂરથી મદદ કરવી જોઈએ, બરાબર છે? હવે જે છે ચિત્ર છે તે સેમ છે ઉદન ખટોલા રોપવેનું ચિત્ર છે, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો એવા જે ડુંગરવાળા વિસ્તાર હોય, બરાબર છે, જ્યાં ચાલવાનો રસ્તો જ ના હોય, બરાબર, ચાલીને કે કોઈ વાહન દ્વારા પણ ના જઈ શકે એવા બાળકો રોપવેમાં ઉડન ખટોલા કહેવાય અને તેમાં બેસીને બાળકો શાળાએ ભણવા માટે જતા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો શાળાએ જવા માટે કેવી કેવી મુશ્કેલીઓ પડે છે, બરાબર છે? આપણે ગુજરાત અને અમદાવાદ શહેરમાં રહેતા હોઈએ તો આપણને ઓછી મુશ્કેલી પડે, મોટા શહેરમાં રહેતા હોય એ બાળકો કોઈ પણ વાહન દ્વારા શાળાએ જઈ શકે છે, પણ જો ગામડાના વિસ્તારમાં હોય, જંગલના વિસ્તાર હોય, ડુંગરાળવાળો વિસ્તાર હોય, તો ત્યાં આગળ બાળકોને શાળાએ જવા માટે ઘણી મુશ્કેલીઓ નડતી હોય છે, ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? તો હવે હું તમને થોડું ગૃહકાર્ય આપવાની છું, તો તમે તમારી નોટબુકમાં લખી લેશો. તો